ગુજરાતીઓના લોહીમાં જ વેપાર વાણિજ્ય ઉદ્યોગ કૌશલ્ય વણાયેલું છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં લઘુ મધ્યમ મોટા કદના એમ દરેક ઉદ્યોગોનું વિશેષ યોગદાન રહેલું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2003 થી શરૂ કરાયેલી વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાના પગલે ગુજરાતની ઔદ્યોગિક વિકાસ યાત્રા વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, જેમાં એમએસએમઈ સેક્ટર ગુજરાતના અર્થતંત્રની બેકબોન છે. ભારતના ઉદ્યોગો, ખાસ કરીને એમએસએમઈ, વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવા સજ્જ છે. શ્રેષ્ઠ માળખાકીય સગવડો, ગુડ ગવર્નન્સ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી પોલિસીઝને પરિણામે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. ગુજરાતથી આત્મનિર્ભર ભારત સૂત્રના પ્રણેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન 1,27,000 કરોડથી વધીને 16,00,000 કરોડ થયું. એમએસએમઈ ઉદ્યોગની સંખ્યા 2.74 લાખથી વધીને 8.66 લાખ થઈ. વિદેશી રોકાણ ગુજરાત રાજ્યમાં પ્રથમ. સમુદ્રી બંદરો પર કાર્ગો સંચાલનમાં ગુજરાત અગ્રેસર. એમએસએમઈ સેક્ટર ગુજરાતના અર્થતંત્રનું પીઠબળ. એમએસએમઈ સેક્ટરમાં 8 લાખ ઉદ્યોગોથી લાખો લોકોને રોજગારી. ટેકનોલોજીને નાના ઉદ્યોગો સાથે જોડવાનું પણ ખૂબ મહત્વનું. 2 દાયકા પહેલા રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે આજે વધીને 8 લાખ જેટલી થઈ છે. ગુજરાતમાં ઔદ્યોગિક અને વેપારી પ્રવૃત્તિઓના સંચાલન અને વિકાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ વિશે વાત કરવામાં અમારી ટીમ દરિયા કિનારે વસેલા ભાવનગર જિલ્લા ખાતે પહોંચી. અહીંયા ઉદ્યોગકારો સાથે સરકારી યોજનાથી તેમના ઉદ્યોગમાં થયેલા વિકાસ વિશે સંવાદ કર્યો. દેશનો પ્રથમ 10,000 ISO શિપિંગ કન્ટેનર બનાવવાનો ઓર્ડર. ભાવનગરમાં અવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડમાં દેશનો પ્રથમ 10,000 ISO શિપિંગ કન્ટેનર બનાવવાનો ઓર્ડર. ભારત સરકારની નવરત્ન PSU કંપની પૈકીની એક એવી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં મેક ઇન ભાવનગર કન્ટેનર દુનિયાના દેશોમાં નજરે પડશે, જે એક નવી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત છે. ભાવનગર બંદર ગુજરાત કા સબસે પુરાના બંદરગાહ હૈ. જબ ઓખા કાંડલા જૈસે બંદરગાહ કી સ્થાપના હો રહી થી ઉસસે પહેલે સે ભાવનગર બંદર અસ્તિત્વ મેં હૈ. હમારી જેટી 1938 કી થી, અભી હમ ઉસકો ડેવલપ કર રહે હૈ. ઓર इसके साथ ही भावनगर पोर्ट के विकास के लिए सरकार हर दृष्टि से प्रयासशील है. आगे आने वाले समय में और भी आयाम जोड़े जाएंगे इसमें. ભાવનગર પોર્ટમાં ઇન્ડોનેશિયા, UAE સહિતના દેશમાંથી કાર્ગો મારફતે કોલસો, લાઇમસ્ટોન, સોલ્ટ, પેટકોક સહિતના અનેક માલ સામગ્રીની આયાત નિકાસ કરવામાં આવે છે. અમારો લેબર ઓરિયન્ટેડ બિઝનેસ છે. અમે હજારો માણસોને રોજગારી આપીએ છીએ. સૌથી વધારે ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં રોલિંગ મિલો આવેલી છે અને ઇન્ડક્શન ફર્નેસ આવેલી છે. 80 રોલિંગ મિલ છે અને 55 ઇન્ડક્શન ફર્નેસ આવેલી છે. એટલે નેચરલી છે કે એમાં લેબર ઓરિયન્ટેડ છે, એટલે લેબરોને અમે પુષ્કળ પ્રમાણમાં પગાર આપીએ છીએ. રોજગારી અમારો બિઝનેસ છે એ સૌથી વધારે રોજગારી આપનારું છે. રહી વાત ખાસ તો અમે લોકો ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં બહુ કામ અમારું સ્ટીલ જાય છે. જે TMT બાર છે, એંગલ ચેનલ છે, એ બધા ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં જાય છે, એઝ વેલ પ્રાઇવેટ પ્રોજેક્ટમાં પણ જાય છે. એટલે ઔદ્યોગિક દ્રષ્ટિએ જોઈએ તો અમારો વિકાસમાં ફાળો બહુ સારો એવો છે. તો ભાવનગર જિલ્લામાં રોલિંગ મિલ અને ઇન્ડક્શન ફર્નેસ એ વિકાસમાં બહુ સાથ આપે છે અને અમને ગવર્મેન્ટ તરફથી પણ ફૂલ સપોર્ટ મળે છે. એટલે આવતા દિવસોમાં પણ ગવર્મેન્ટના મોટા મોટા પ્રોજેક્ટો આવવાના છે. એટલે અમને દેખાય છે કે સ્ટીલની ડિમાન્ડ દિવાળી સુધીની અંદર ઘણી એવી સારી આવી જશે. ભાવનગર જિલ્લામાં 60 રોલિંગ મિલો અને 52 ફર્નેસ મિલો આવેલી છે, જેમાં સળિયા, પટ્ટી, પાટા, ચેનલ, ગડર વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. અલંગમાંથી પ્રતિમાસ 2 લાખ ટન જેટલું પટ્ટી, પાટા, ચેનલ, ઇંગોટ, બિલેટ વગેરેનું ઉત્પાદન થાય છે. ભાવનગરની અંદર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનો નવી ઇન્ડસ્ટ્રીઝ તૈયાર થઈ અને ભાવનગરના ઉદ્યોગકારો એ બાબતે પણ સંમત થયા કે ભાવનગરને આપણે કન્ટેનર મેન્યુફેક્ચરિંગના ક્લસ્ટર તરીકે ડેવલપ કરીશું.
એટલે કન્ટેનરના આનુષંગિક પાર્ટસ પણ હવે ભાવનગરમાં બનશે અને બીજી ફેક્ટરીઓ પણ ભાવનગરની અંદર કન્ટેનર બનાવવાની આવશે. ભાવનગર અલંગની સાથે ખૂબ જોડાયેલું છે. આપણને ખ્યાલ છે કે અલંગ છે એ આપણા દેશની અંદર જે કાંઈ સ્ટીલની જરૂરિયાત છે એમાં સ્ક્રેપની અંદર સૌથી મોટો ફાળો એમને આપી રહ્યું છે. કોવિડના સમયની અંદર જે રીતના શિપો આવતા હતા એવી અત્યારે શિપની અવેલેબિલિટીઝ નથી, પરંતુ ભાવનગર સ્ટીલ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને એક અલગ જ પ્રકારે પોતાની ઓળખાણ ઊભી કરી અને બહાર આવી રહ્યું છે. ભાવનગરના નવા બંદર ખાતે આગામી સમયમાં એશિયાના સૌથી મોટા એવા સીએનજી ટર્મિનલ જે 1900 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે, જેનું ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં વડાપ્રધાનશ્રીના હસ્તે થશે, જે આવનારા સમયમાં ભાવનગરને ઔદ્યોગિક ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર લઈ જશે, જેના કારણે રોડ કનેક્ટિવિટી, સી કનેક્ટિવિટીના નવા દ્વાર અહીંયા ખુલશે. ગુજરાત રાજ્ય વિદેશી મૂડીરોકાણ ક્ષેત્રે અગ્રેસર છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં ઉદ્યોગોનો વ્યાપ વધે, નવા ઉદ્યોગો સ્થપાય, મૂડીરોકાણની તકો સર્જાય તેવા ઉમદા હેતુથી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશના અન્ય રાજ્યો આ વાયબ્રન્ટ સમિટનું અનુકરણ કરી રહ્યા છે, ત્યારે અમારી ટીમ અમદાવાદના ઉદ્યોગપતિઓ સાથે વાત કરી સરકાર તરફથી થયેલી સહાય વિશે વાત કરી. ગુજરાતમાં ઔદ્યોગિક ઉત્પાદન બહુ જ વધ્યો છે, સાથે સાથે સર્વિસ સેક્ટરમાં બી ઘણી બધી વૃદ્ધિ થઈ છે. એના લીધે જ હમણાં આપ વાંચ્યો હશે કે જે સેમી કન્ડક્ટર્સની અછત ઊભી થઈ હતી વર્લ્ડવાઇડ, તો આપણા માટે બહુ આનંદની અને ખુશીની વાત છે કે ગુજરાતની સેમી કન્ડક્ટર પોલિસી બી બની ગઈ છે અને વેદાંતા ગ્રુપે કમિટ બી કર્યો છે કે સેમી કન્ડક્ટર બનાવવાનું યુનિટ એ ગુજરાતમાં સ્થાપશે. હવે ક્યાં સ્થાપશે એ જુદી વસ્તુ છે, પણ ઘણું બધું મૂડી રોકાણ અહીંયા આવી રહ્યો છે. જાપાનીઝ કંપની આવી રહી છે, બીજી કન્ટ્રીઝની બી ઘણી બધી કંપનીઓ અહીંયા આવી અને ઉત્પાદન કરવાનું બધું પ્લાનિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં ફિક્સ્ડ કેપિટલ 2012-13માં 14.96% વધીને 2019-20માં 20.59% થઈ ગઈ છે. આજ સમયગાળા દરમિયાન ફિક્સ કેપિટલમાં દેશના મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક જેવા ટોચના ઔદ્યોગિક રાજ્યોનો હિસ્સો ઘટી ગયો છે. અન્ય કોઈપણ ભારતીય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં વધુ મશીનરી, સાધનો, મકાનો અને અન્ય ફેક્ટરી એસેટ્સ છે અને આ અંતર પણ સતત વધી રહ્યું છે. આનું કારણ એ છે કે રાજ્ય સરકાર પોતાની ઔદ્યોગિક નીતિઓમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી આગળ અને વધુ પ્રોગ્રેસિવ છે. ગુજરાતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, પાવર, પાણી, એ બધું, જે રોડ્સ આપણી પાસે 1400 કિલોમીટર લાંબો સી રોડનો એ છે, દરિયા કિનારો, આ બધાને લીધે ગુજરાત એ ભારતમાં એક અગ્રેસર રહ્યું છે. અને વાયબ્રન્ટ ગુજરાત જ્યારથી ચાલુ થયું ત્યારથી ઇન્વેસ્ટમેન્ટ ઘણા અહીંયા આવ્યા છે અને હવે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઓ પણ ઘણી થઈ રહી છે, જેમ કે નેનો આવી, પછી મારુતિ, તે લોકોની એન્સિલરી ઇન્ડસ્ટ્રી એમએસએમઈ તરીકે ડેવલપ થઈ રહી છે. એટલું માનું છું કે ગુજરાતમાં ચોક્કસ અત્યારના ગ્રોથ ઘણો છે અને હજુ પણ થોડીક ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જો આપીએ, જેમ કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને જીઆઈડીસીના અમુક કાયદાઓ હળવા કરવાની જરૂર છે જે બિનવ્યવહારિક છે, તો ગુજરાતનો ગ્રોથ હજુ ઘણો વધે એમ છે. એટલે હું માનું છું, બીજું કે આ કારણ વધુ થવાનું એ આજે ચાઇનાથી યુરોપ અને અમેરિકા એ બે દૂર જઈ રહ્યા છે, એટલે એમનું પણ ડેસ્ટિનેશન ઇન્ડિયા છે. અને ઇન્ડિયામાં જુઓ તો ગુજરાતમાં લેબર પીસ ને બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોતા લોકો ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા, મલ્ટીનેશનલ પણ આવી રહ્યા છે, તેમજ આપણે ભારતની ધારો કે હમણાં જુઓ તો વેદાંતા, એણે પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં જ કર્યું. સૌથી વધુ તો લાભ મળે છે ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, એમાં ગવર્મેન્ટનું સારું એવું ધ્યાન છે અને એ લોકોને તેના ઘણા લાભ મળી રહ્યા છે. સબસિડી પણ ઘણી છે અને એ પણ એક મોટું અંગ છે કે જે ટાઈમસર સબસિડી ઇન્ડસ્ટ્રીને મળી જાય છે, એ પણ જરૂરી છે. આપણે જોઈએ છીએ તો જો જીએસટીની આવક આવી મંદીમાં પણ ખૂબ જ વધી રહી છે, એ પણ એક બતાવે છે કે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, વેપાર ધંધા વધી રહ્યા છે. પાવર જે પ્રીવિયસ કોઈપણ વર્ષ કરતાં પાવરનું કન્ઝમ્પશન આજની તારીખમાં વધ્યું છે, એ પણ બતાવે છે કે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં કામ ઘણું થઈ રહ્યું છે. ગુજરાતે કુલ ઉત્પાદનમાં 18.1% હિસ્સેદારી સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતે ભારતીય મૂડીરોકાણ અને વિદેશી મૂડીરોકાણનો મોટો હિસ્સો આકર્ષિત કર્યો છે.
ટેક્સટાઇલ પોલિસી ગુજરાત સરકારમાં જે થયેલી એના અંતર્ગત અમે સ્પિનિંગ યુનિટ, જીનિંગ યુનિટ અને વિવિંગ યુનિટ ત્રણ યુનિટ નાખ્યા છે અને આ બધા જ એમએસએમઈમાં ફોલ થાય છે અને આની અંદર ખૂબ જ બેનિફિટ થયો છે અને દર વર્ષે ગુજરાત સરકારે મિનિમમ 1500 કરોડ રૂપિયાની સબસિડી સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને આપી છે. અમે ટેક્સટાઇલ પોલિસી ગુજરાત સરકારની 2012-18 હતી એ પોલિસી અંતર્ગત અમે લાભ લીધેલો, હજી લાભ ચાલુ છે. એમાં ત્રણ બેનિફિટ હતા. એક જીએસટીનો બેનિફિટ હતો, બીજો ઇલેક્ટ્રિક ડ્યુટીનો બેનિફિટ હતો અને ત્રીજો ઇન્ટરેસ્ટ બેનિફિટ હતો. અમદાવાદ બાદ કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપત્તિ અને ખનીજો ધરાવે છે, ત્યારે અમારી ટીમે કચ્છ જિલ્લાના ઉદ્યોગકારો સાથે વાત કરી કચ્છમાં થતા ઉત્પાદન અને આયાત નિકાસ અને વિદેશી રોકાણ અંગે તાગ મેળવ્યો. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારની નીતિને કારણે ગુજરાતનો તે ટાઈમે પણ વિકાસ થયો હતો અને એ પછી વણસભ્ય વિકાસ કહીએ તો વણસભ્ય વિકાસ આજે ગુજરાતનો ચાલી રહ્યો છે. મારા ધાર્યા મુજબ થોડાક વર્ષો પહેલાં 1.27 લાખ કરોડ રૂપિયાનું ગુજરાતમાં ઉત્પાદન હતું, એ આજે વધીને લગભગ 16 કરોડ આસપાસ પહોંચી ગયું છે. એટલે અનેક ગણી વૃદ્ધિ થઈ છે અને એનું કારણ એ છે કે ગુજરાત સરકારનો ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યેનો એક વિશ્વાસ, એને પ્રોત્સાહન આપતા કારણો અને સાનુકૂળ વાતાવરણ. નવું ઇલેક્ટ્રિક મોટરનું કારખાનું પણ જાહેરાત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ભુજની નજીકમાં આવી રહ્યું છે. બે બે મહાપોર્ટ કે જે આખા હિન્દુસ્તાનમાં કદાચ ક્યાંય નહીં હોય એવા બે મહાપોર્ટ કચ્છની અંદર હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, ગોડાઉનનો ઉદ્યોગ એ પણ ખૂબ જ મોટે પાયે વિકસી રહ્યા છે. કચ્છ જિલ્લાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. કચ્છમાં સરકારી અને ખાનગી બંને ભારતના પ્રથમ નંબરના બંદરો આવેલા છે. કંડલા પોર્ટ અને મુંદ્રા પોર્ટ પર કાર્ગો સંચાલનમાં ગુજરાત અગ્રેસર બન્યું છે. સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ કચ્છ જિલ્લો અવ્વલ છે. એમએસએમઈની જોઈએ તો કચ્છની ભુજની અંદર બે જીઆઈડીસી આવેલ છે, એક ભુજ જીઆઈડીસી, એક નાગોર જીઆઈડીસી, એક ભચાઉની જીઆઈડીસી છે, એક મુંદ્રાની જીઆઈડીસી. આ રીતે જીઆઈડીસીનું આખું માળખું થવાને કારણે એક ઇન્ડસ્ટ્રી સ્ટોલિસ્ટને જે સગવડ મળવી જોઈએ એ સગવડ મળે છે. એના કારણે ખૂબ સારા પ્રમાણમાં કચ્છમાં, ગુજરાતમાં ઉદ્યોગો થયા છે. જોવા જઈએ તો થોડાક ટાઈમ પહેલાં 2.74 કરોડ ઔદ્યોગિક એમએસએમઈ ઔદ્યોગિક ઉત્પાદન હતું, જે આજે લગભગ 8.66 નું ઉત્પાદન થઈ ગયું છે. એટલે લગભગ 4 ગણો વધારો થઈ ગયો છેલ્લા થોડા વર્ષોમાં. એમએસએમઈ ઉદ્યોગનો કચ્છમાં નોંધપાત્ર વધારો થયો છે. કચ્છમાં 8 જીઆઈડીસી આવેલી છે. આ જીઆઈડીસીમાં 2200 થી 2500 યુનિટ હતા, જ્યારે હાલ એમએસએમઈ યોજનાઓમાં સરકારી લાભો મળતા તેની સંખ્યા 3200 થી 3500 યુનિટ પહોંચી છે. સરકારની જે સ્કીમ આવી છે અને સરકાર તરફથી સબસિડી મળે છે એટલે ઉદ્યોગકારો તો ઘણા બધા આકર્ષણ થાય છે અને સ્કીમ સારી છે અને આ જો સ્કીમ ચાલુ રહેશે તો નાના નાના ઉદ્યોગોને ઘણો બધી રાહત થશે. કચ્છ બાદ સૌરાષ્ટ્રનું પેરિસ માનવામાં આવતા જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો અહીંના લોકો બ્રાઝના ઉદ્યોગ સાથે જોડાયેલા છે. જામનગરમાં નાના સ્ક્રૂથી લઈને હવાઈ જહાજના પાર્ટ સુધીની અલગ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, ત્યારે ભારત સરકારના એમએસએમઈ વિભાગે પણ નાના અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી મળે અને ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરે તે માટે અનેક સહાય અમલમાં મૂકી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એમએસએમઈ પોલિસી અન્વયે એમએસએમઈઓને ખૂબ સારું પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્ય સરકારની પોલિસી 2020 અન્વયે સરકારશ્રી દ્વારા તાલુકાની કેટેગરી વાઇઝ કેપિટલ સહાય અને વ્યાજ સહાય આપવામાં આવે છે, જેને લીધે ઉદ્યોગોનું, એમએસએમઈ ઉદ્યોગોનું પ્રમાણ ઘણું બધું વધ્યું છે. જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગમાં આવેલા કેટલાક ઉદ્યોગકારો સરકારની આ સહાયથી પોતાના બ્રાઝ ઉદ્યોગમાં ખૂબ જ આધુનિક ટેકનોલોજી સભર મશીનરીઓ લાવી વધુ પ્રોડક્શન કરતા થયા છે અને ગુણવત્તાયુક્ત સારા પ્રોડક્શનની સાથે સારી કમાણી પણ મેળવી રહ્યા છે. અમે લોકો અહીંયા બ્રાઝ ફિટિંગ બનાવીએ છીએ. પહેલા અમે હાથ મશીનથી બનાવતા, જે મશીન ખૂબ જ સસ્તા હતા અને ઓછી મળતી, પણ જેમ જેમ જમાનો સુધારતો ગયો એમ સારી ક્વોલિટી માટે અમે લોકો વીએમસી તથા સીએનસી એવા
જે મોટી કિંમત જેની કિંમત હોય છે 15-20 લાખ 25 લાખ જેવી રીતે એવા મશીનો વસાવ્યા છે, પણ અમારી પાસે એટલી મૂડી ન હતી. સરકારની જે સહાય મળી છે એ સહાય અંતર્ગત અમે લોકો એવા મશીન વસાવ્યા છે જેથી કરીને અમે સારી ક્વોલિટી ઉત્પન્ન કરી શકીએ છીએ અને આખા હિન્દુસ્તાનભરમાં અમારો માલ વેચાય છે, બધી જગ્યાએ અમારા માલની ડિમાન્ડ છે. ડ્યુ ટુ સરકારની સહાય, સરકારની રોજગારની સ્કીમો, સરકાર દ્વારા અપાતી મશીનરીમાં રાહત ઉપરાંત જે અહીંયા કોમન ફેસિલિટી સેન્ટર ઉભું સરકારની સબસિડી દ્વારા કરવામાં આવ્યું છે. એક તરફ સમગ્ર ભારતમાં સમુદ્રી બંદરો પર કાર્ગો સંચાલનમાં ગુજરાત અગ્રેસર છે, ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગમાં પણ સરકારી યોજનાઓથી આધુનિકતા લાવી વિદેશી મૂડીરોકાણ પણ ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યું છે. જામનગર બ્રાસ ઉદ્યોગને એમએસએમઈથી જબરો ફાયદો મળ્યો છે. કેન્દ્રની જે એમએસએમઈની યોજનાઓ છે અને રાજ્ય સરકારની યોજનાઓ છે એનાથી નવું જે યુવાનોએ જે સાહસ કરી અને નવા ઘણા બધા યુનિટો એમએસએમઈના સહાયથી ખુલ્યા છે, એ જ રીતે વીએમસી અને સીએમસી મશીનોની જે સહાય એમએસએમઈ તરફથી મળે છે એનાથી એક્સપોર્ટને પણ વેગ મળ્યો છે અને રોજગારીની જબરી તકો એમએસએમઈના આ સહાય યોજનાઓથી મળી છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી યોજનાઓના જે બેનિફિટ છે એના હિસાબે જામનગરના બંદરનો પણ વિકાસ થઈ રહ્યો છે. જ્યારે આજે 80% બ્રાસ ઇમ્પોર્ટ થાય છે એટલે એ અને નિકાસમાં પણ જે જામનગરનું આજે 15-17% સુધી એક્સપોર્ટ છે એટલે બંદરનો વિકાસ થયો, રોજગારીની તકો મળી અને યુવાન ધનને એક નવો બિઝનેસ મળ્યો. જામનગર બાદ સિરામિક હબ ગણાતા મોરબી જિલ્લાના ઉદ્યોગકારો પણ સરકારની યોજનાઓનો લાભ લઈ પોતાનું ઉત્પાદન અને આવક વધારી રહ્યા છે. સરકારની ઔદ્યોગિક નીતિ 2015 અને 2022 અમલમાં છે ત્યારે મોરબી જિલ્લાના ઉદ્યોગકારોને 1300થી વધુ એકમોને 85 કરોડ જેટલા લાભ આપવામાં આવ્યા છે, જેમાં પોલીપાઇક, ઘડિયાળ, સિરામિક, પેપર મિલ, સેનેટરી વેર જેવા એકમો કેપિટલ સહાય વ્યાજ સહાયના લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકારની જે ઉદ્યોગ નીતિ જાહેર કરી અને કોઈ પણ તમારું જે ટોટલ રોકાણ છે તેના 70% પેમેન્ટ છે તે તમને 10 વર્ષની અંદર ગુજરાતમાં જે પણ માલ વેચો એમાં ટેક્સ તરીકે તમને રિફંડ મળે તે સ્કીમે ખરેખર એક મોટું પ્રેરક બળ પૂરું પાડ્યું છે. આ પોલિસી હેઠળ મોરબીમાં ઘણા આશરે હું માનું ત્યાં સુધી 250-300 યુનિટો છેલ્લા જે મોટા મોટા યુનિટો આવે તે આ યોજના હેઠળ પણ આવ્યા છે. સાથોસાથ મોરબીની આ ક્લસ્ટર ડેવલપમેન્ટ કરવા માટે પણ રાજ્ય સરકારનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. કોવિડમાં જોવા જઈએ તો લોકડાઉન દરમિયાન જે ડર હતો કે ઉદ્યોગો પડી ભાંગશે, લોકડાઉન દરમિયાન જે 30 દિવસના લોકડાઉનથી પછી 40-50 દિવસે ઉદ્યોગો ચાલુ થયા, ત્યારબાદ તરત જ સરકારે જે લોનમાં કોવિડ લોન આપી ઓછા વ્યાજે 7% દરે, એનાથી દરેક ઉદ્યોગોને લિક્વિડિટીમાં બહુ સરળતા રહી અને ઉદ્યોગો ફરીથી ફૂલ સ્પીડમાં ફૂલ ફ્લેશમાં આવી અને જે લોકોને રોજગારી 4 લાખ લોકોને રોજગારી સિરામિક ઉદ્યોગ આપે છે એમ કન્ટિન્યુ, મતલબ કોઈ રોજગારીમાં ઇફેક્ટ ન આવી અને ઉદ્યોગોમાં પણ કોઈ ઇફેક્ટ કોવિડની નથી આવીને ફરીથી બધા ફૂલ ફ્લેશમાં કાર્યરત થઈ છે. મોરબી બાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં હરણફાળ ભરતો જિલ્લો એટલે સુરત. અહીંયા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઉદ્યોગકારો છે જેમાં પણ અલગ અલગ પ્રકાર છે. આ ઉદ્યોગકારો એમએસએમઈ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજનાનો લાભ લઈ ઉદ્યોગકારોનું ટર્નઓવર પણ વધ્યું છે. સરકારની યોજના છે એ સફળ યોજના રહી છે એમએસએમઈની વાત કરીએ તો, કારણ કે જે રીતે ખાસ કરીને વાત કરીએ ટેક્સટાઇલ ઉદ્યોગની તો ટેક્સટાઇલ ઉદ્યોગ છે એમએસએમઈમાં આવે છે અને બલ્કમાં એમએસએમઈ સરકારની યોજનાનો લાભ લઈ રહી છે. ખાસ કરીને નાના નાના ઉદ્યોગકારો જેવી રીતે આખી સાયકલ ચેઇન છે અમારી ટેક્સટાઇલની, ખાસ કરીને જે એમએસએમઈ છે એ એક નાના ઉદ્યોગકારોને બળ આપવાનું કામ કર્યું છે. જો મોટામાં મોટો લાભ સરકારે અમને આપ્યો હોય તો એક તો કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાનમાં જે સબસિડીઓ છે તે ખૂબ મોટા પ્રમાણમાં આપી, બીજું કે જે હવાનું પ્રદૂષણ છે તેને માટે પણ સરકારે અમારી સાથે ખૂબ સારો સહયોગ કરીને 2019માં અમે એમિશન ટ્રેડિંગ સિસ્ટમ ચાલુ કરી જે વર્લ્ડમાં પહેલી વખત છે, એથી સુરતના પર્યાવરણમાં ઘણો ઘટાડો થયો છે. ત્રીજી વસ્તુ એવી છે કે અમે એસોસિએશન તરીકે GIDC પાંડેસરામાં અમે પહેલી વખત 2013 અને 2014માં અમે લોકોએ જે ટર્સરી એફ્લુઅન્ટ ટ્રીટેડ પાણીને
અમે ટ્રીટ કરાવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આજે અમને લગભગ 100-120 MLD સુરત એટલે આઈ મીન પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને પાણી આપે છે એ પણ ભારતમાં પહેલી વખત છે. સુરતમાં ચાલતો ઉદ્યોગોમાં સરકારની સહાય અને સબસિડી મળે છે જેના થકી ઉદ્યોગકારો પોતાના ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે જેના માટે મેનપાવરની પણ જરૂર રહેતી હોય છે જેથી રોજગારીમાં પણ વધારો થાય છે. સુરતમાં દૂર દૂરથી લોકો રોજગારી માટે આવે છે. રોજગારી મેળવવા દેશના અનેક રાજ્યના લોકો અહીંયા વસી ગયા છે. ગુજરાત રાજ્યને દેશનું ગ્રોથ એન્જિન માનવામાં આવે છે ત્યારે વલસાડ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક નગરી વાપી સમગ્ર એશિયામાં અગ્રણી ઔદ્યોગિક નગરીઓમાં ગણતરી થાય છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં નાના મોટા 5,000થી વધારે ઉદ્યોગ ધંધા ધમધમે છે. મહત્વપૂર્ણ છે કે વાપી અને આસપાસના વિસ્તારમાં કેમિકલ એન્જિનિયરિંગ, ફાર્મા, પેપર સહિત અન્ય ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો છે. MSME ખાસ કરીને લઘુ ઉદ્યોગ નાના ઉદ્યોગકારોના માટે જે પોલિસી બનાવી છે એ સરાહનીય છે અને ખૂબ સારી પોલિસી છે. એ પોલિસીનો લાભ લઈને વાપીમાં અને વાપીના ઉદ્યોગકારો વધારે વિકાસ કરી શકે એવી પોલિસી છે અને એનો લાભ લઈને વાપીમાં બી આવા ઉદ્યોગો દિવસે દિવસે ઉત્તર ઉત્તર વધતા જાય છે. વાપી GIDC સ્થાપનાને 35 વર્ષ થઈ ગયા છે. વાપી GIDC સ્થાપના થઈ તે સમયમાં ઉદ્યોગોનો વિકાસ મંદ હતો જ્યારે વર્તમાન સમયમાં સરકાર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ સહિત અન્ય કેટલીક લોકપ્રિય પોલિસીઓના કારણે વલસાડ જિલ્લામાં પણ ઉદ્યોગોની સંખ્યા વધી રહી છે. સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર મળીને જિલ્લામાં અંદાજે 25,000થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. સરકારના સતત પ્રયત્નોની કરીએ તો ખૂબ પ્રગતિશીલ ગુજરાત થયું છે, ગતિશીલ ગુજરાત થયું છે અને ગુજરાતના ઉદ્યોગકારો ખરેખર પોતાને ગર્વ અનુભવે છે કે આ સરકારની અંદર. આજે હું એક જનરલ સિનેરિયો તમને આપું તો અત્યાર સુધીને MSMEની સંખ્યા ગુજરાતની વાત કરીએ તો 2-3 લાખ સુધીની હતી, જે છેલ્લા 3-4 વર્ષમાં વધીને 8-9 લાખની આસપાસ થવા જઈ રહી છે. ઔદ્યોગિક ગ્રોથની વાત કરીએ તો ટોટલ ટર્નઓવરની વાત કરીએ તો 2-3 લાખ કરોડ સુધીનું હતું, આજે 16-17 લાખ કરોડે પહોંચ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે અણધાર્યો વિકાસ કર્યો છે. MSME ઉદ્યોગની સંખ્યામાં પણ 3 ગણો વધારો થયો છે. હાલ રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ પણ થઈ રહ્યું છે. રાજ્યમાંથી નિકાસમાં પણ વધારો થયો છે. 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવતું એકમાત્ર ગુજરાત રાજ્યના બંદરો પર થતું કાર્ગો સંચાલનમાં પણ ગુજરાત અગ્રેસર બન્યું છે.